ચાંદ્રા પોલીસે પોક્સો ફરિયાદના આધારે 16 વર્ષની દીકરીને રાજસ્થાન રાજ્યમાંથી સલામત રીતે લાવી પરિવારને સોંપી છે. ચાંદ્રા પોલીસ મથકે 4 ઇસમો વિરુદ્ધ અપહરણ સાથેની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દાંદરા ખાતે રહેતી 16 વર્ષની દીકરીને બોળવી તેની સાથે લગ્ન કરવાના ઈરાદા સાથે તેને દાંદરાથી જીગર નામનો ઇસમ બગાડી ગયો હતો, જેને લઈ દાંદરા પોલીસે ફરિયાદ નોંધાવવાની સાથે તપાસ હાથ ધરી હતી. જોકે ઇસમોએ મોબાઈલ નંબર બદલી નાખ્યા બાદ સતત 1.5 માસ સુધી મોબાઈલના IMA આધારે દાંદરા પોલીસ તપાસ કરી રહી હતી અને આખરે દાંદરા પોલીસ ઇન્સ્પેક્ટરને અપહરણ થનાર દીકરીની ખબર મળતા દાંદરા પોલીસે દાંદરાથી 150 કિલોમીટર દૂર રાજસ્થાન રાજ્યની હદમાંથી દીકરીની શોધ કરી છે. દીકરી સાથેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે ઇસમ ઇન્સ્ટાગ્રામથી યુવતીના સંપર્કમાં આવી તેવી મોટી મોટી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી બગાડી ગયો હતો. આવા બનાવ સમાજમાં કલંકરૂપ છે, જેને લઈ પરિવારના સભ્યો ઘરની દીકરી સાથે સારો વ્યવહાર કરે જેથી તે આ રીતે અન્ય ઇસમોના ચક્કરમાં ના આવી પોતાનું જીવન બરબાદ ના કરે તેને લઈ દાંદરા પોલીસ ઇન્સ્પેક્ટરે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. દાંદરા પોલીસ વિસ્તારમાં એક પોક્સો લગતનો ગુનો બનેલો હોય છે, જે છેલ્લા 1.5 મહિનાથી અમે રાત દિવસ એની પાછળ લાગેલા હતા અને એમાં 16 વર્ષની ઉંમરની જે ભોગ બનનાર દીકરી છે તેનું અપહરણ કરવામાં આવેલું હોય છે, તો તેને અમે સહી સલામત આજરોજ દાંદરા પોલીસ ખાતે લાવેલા છીએ. પરંતુ હું આપના માધ્યમથી દરેકને જણાવવા માગું છું કે દરેકના ઘરમાં જો નાના બાળકો હોય તો તેઓની સાથે તેઓ મિત્રતાભર્યું વાતાવરણ કેળવે અને તેઓને કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો નિશ્ચિંતપણે એમની જરૂરિયાત પૂરી કરે અને ઘરમાં હુંફ સાથે વાતાવરણ રાખે જેથી આવા બનાવો બને નહીં અને દરેક તકેદારી રાખે તે પણ હું આજના સમયે સૂચવું છું. યુવતીની ઉંમર નાની હોવાના કારણે દાંદરા પોલીસ મથકે પોક્સો કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લગ્ન કરવાના ઈરાદે બગાડી જનાર યુવકને પોલીસ આવે છે આવી જાણ થતાં ત્યાંથી ઇસમ ભાગી છૂટ્યો હતો. જોકે દાંદરા પોલીસે હેમખેમ યુવતીને દાંદરા ખાતે લઈ આવ્યા છે. દાંદરા પોલીસે અપહરણમાં સામેલ ઇસમોને પકડવા અલગ અલગ ટીમો સાથે રાજસ્થાન સહિત ગુજરાતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. જે આ દાંદરાનો બનાવ હતો એમાં ઇન્સ્ટાગ્રામ ઉપરથી જે એ ચેટિંગ કરતા હતા તો છોકરી અને છોકરી છે એ કોઈ મોબાઈલ વાપરતા ન હતા, મોબાઈલ નંબર નહોતા વાપરતા, પરંતુ તે ઇન્સ્ટાગ્રામ જે છે એના ઉપર ફેક આઈડી બનાવેલું અને ફેક આઈડી સાથે સતત એ વાતચીત કરતા હતા, તેનાથી સંપર્કમાં આવેલા. અને જ્યારે આ બનાવ બને છે કે બંને માણસો ભાગી જાય છે ત્યારબાદ મોબાઈલનો કોઈ ઉપયોગ કરતા નથી, એટલે અમે સતત એના જે IMI નંબર છે એ સર્ચ કરી રાખતા હતા સર્ચ, અને છેલ્લા 1.5 મહિના બાદ એના IMA નંબર ઉપર એક નંબર એક્ટિવ થાય છે અને તેના આધારે અમે રાજસ્થાન મુકામેથી અહીંથી દાંદરાથી 150 કિલોમીટર દૂર એક ગામ આવેલું છે ત્યાંથી અમે દીકરીનો કબજો મેળવેલો છે. જે અપહરણ કરતા હતા તે નાસી છૂટ્યા છે અને દીકરીને સહી સલામત પોલીસ લાવેલા છે અને એની જે જરૂરી કાર્યવાહી કર્યા બાદ દીકરીનો કબજો એના માતા પિતાને સોંપવામાં આવશે. માત્ર 16 વર્ષની દીકરી સાથે બનેલા બનાવને લઈ સમાજ અને પરિવારને જાગૃત રહેવાની જરૂર છે. ઘર પરિવારની દીકરીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. નાની ઉંમર હોવાના કારણે યુવતીઓ સરળતાપૂર્વક ઇસમોની વાતમાં આવી જાય છે, જેના થકી નાની ઉંમરમાં દીકરીઓનું જીવન બરબાદ થઈ જતું હોય છે.